नमस्कार मित्रों, हूँ चंद्रकांत सुथार। स्वागत करूँ छूँ तमारू मध्यवाला स्ट्रीट फूड में। मुंबईनी कई वस्तु बहुत फेमस है ने बधा वखाणता होय छे। मुंबईनो वड़ापाव एटले बहुत फेमस है मुंबई में, अने ए आपणने मुंबई सिवाय बीजे क्या एवो टेस्ट मळतो ज नथी। तो मित्रों, हूँ आज तमने लई आव्यो छूँ आपणा अमदावाद में ज, अने अमदावाद में एक एवी जग्या छे ज्यां सेम मुंबई जेवो ज वड़ापाव मळे छे। खाली वड़ापाव नहीं, सेव उसळ, मिसळ पाव, फ्राई मिसळ, ए बधुं मुंबईना सेम टेस्ट जेवुं ज मळे छे। मुंबईमां जेवो टेस्ट मळे छे एवो ज सेम टेस्ट आपणा अमदावादमां मळे छे। अने ए जग्या छे आनंदनगर रोड उपर रिद्धि सिद्धि वड़ापाव करीने, अने जे शेफ छे एना એ પણ ખુદ મહારાષ્ટ્રના જ છે અને મહારાષ્ટ્રનો ટેસ્ટ અહીંયા આપી રહ્યા છે, જે બહુ બેસ્ટ વસ્તુ છે આપણા અમદાવાદમાં, કે આપણે અમદાવાદમાં બેઠા બેઠા પણ મુંબઈનો વડાપાઉં, જે મુંબઈનો ટેસ્ટ છે, એ અહીંયા ખાઈ શકીએ છીએ, જે બહુ ખુશીની વાત છે આપણા માટે। વસ્તુ પણ બહુ એકદમ સરસ આવે છે, ક્વોલિટી એકદમ બહુ સારી છે, અને આપણે અહીંયા આવીને બે ઝીઝક ખાઈ શકીએ છીએ। તો ચલો હું તમને લઈ જઉં છું આ રિદ્ધિ સિદ્ધિ વડાપાઉંમાં। મિત્રો, આ છે રિદ્ધિ સિદ્ધિ વડાપાઉં, જેની અમદાવાદમાં કોઈ શાખા જ નથી, ખાલી એક જ શાખા છે, અને એ છે આનંદનગર રોડ ઉપર। મુંબઈના વડાપાઉંમાં એવું હોય છે કે ચટણી લગાડીને અંદર વડું મૂકીને આપવામાં આવે છે, જે ઓરિજિનલ મહારાષ્ટ્રનો ટેસ્ટ છે, મુંબઈનો ટેસ્ટ છે, અને મુંબઈનો ટેસ્ટ તમને બીજે અમદાવાદમાં ક્યાંય નહીં મળે, ખાલી એક જ જગ્યા મળશે, અને એ છે રિદ્ધિ સિદ્ધિ વડાપાઉ। If you wanna leave this town, baby, I'm lost, I'm fading now. Baby, I'm lost, I'm fading now. Tell me if you wanna go sometime. Yeah, we could be alone tonight. Baby, I'm lost, I'm fading now. Baby, I'm lost, I'm fading now. નમસ્કાર, નામ શું તમારું? ભાવિક શાહ। તમે આજે અહીંયા વડાપાઉં ખાધું, મેં તમને જોયા, વડાપાઉં કેવું હતું? એકદમ સારી ક્વોલિટી અને બેસ્ટ છે, બોમ્બે સ્ટાઇલ છે, પ્યોર મહારાષ્ટ્રીયન વડાપાઉં છે એકદમ। કે આપણે મુંબઈનો વડાપાઉં ખાઈએ અને આનો ખાઈએ તો બંને સેમ ક્વોલિટી છે, એમાં કોઈ ફરક નથી, રિયલ ટેસ્ટ એનો બોમ્બે જેવો અહીંયા અમદાવાદમાં પણ આપણને મળવા લાગ્યો છે। મારું નામ સંકેત શુક્લા છે, અને હું અહીંયા લગભગ છેલ્લા 7-8 વર્ષથી, જ્યારે એમનું પ્રહલાદનગર મેદાનમાં નાની લારીમાંથી એમણે શરૂઆત કરી હતી, ત્યારથી લઈને હું આમનું વડાપાઉં ખાઉં છું। એમની કન્સિસ્ટન્ટ ક્વોલિટી છે અને તેમાં કોઈ પણ જાતનો ફેરફાર આજ સુધી મને જોવા મળ્યો નથી, અને ઓલવેઝ તે હાઇજેનિક પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે અને ખૂબ સારો મહારાષ્ટ્રીયન ટેસ્ટ છે। આપણે રિદ્ધિ સિદ્ધિ મુંબઈ મિસળ પાઉં, ભાવ આપણા ગજબ છે। હું છેલ્લા 5-6 વર્ષથી કોલેજ ટાઈમનો હું જમું છું, ગજબ મિસળ પાઉ બનાવે છે, એકદમ તડકા ભરીને, અને ઠંડીમાં તો રોજ આવવું જોઈએ, ગણિત એવું છે મારું। આનાથી જેવો ટેસ્ટ મિસળ પાઉંનો બીજો ક્યાંય મેં આજ સુધી નથી જોયો। Two half-filled bottles from
I'm lost, I'm fading now. Baby, I'm lost, I'm fading now. Tell me if you wanna go sometime. Yeah, we could be alone tonight. Baby, I'm lost, I'm fading. મિત્રો આ છે બોમ્બે વડાપાઉં જે બોમ્બે ઓરિજિનલ હોય એવો દેખાય છે અને ટેસ્ટ કરીને જોવું કે કેવો આવે છે. ટેસ્ટ તો મસ્ત છે, આવીને તમે ખાઈ શકો છો મિત્રો. ક્વોલિટી બી બહુ સારી છે, રેટ પણ સારો છે. કાંદા ભજીયા, હું કાંદા ભજીયા મહારાષ્ટ્રીયન આઈટમ હે? મહારાષ્ટ્રીયન આઈટમ. ઓકે, તો મહારાષ્ટ્રીયન જ આઈટમ. ઉસમે કે સર લોગ बॉम्बे के अंदर भजी पाव भी खाते हैं. ओके, पाव के अंदर भजी डाल के भी खाते हैं. हाँ हाँ हाँ, और भजी ऐसे भी लेके खाते हैं. If you wanna go sometime, if you wanna leave this town, baby I'm lost, I'm fading now. Baby I'm lost, I'm fading now. Tell me if you wanna go sometime. Yeah, we could be alone tonight. Baby I'm lost. नमस्कार भाव. नमस्कार, कैसे हो? बस एकदम बढ़िया सर. आप मैं देख रहा हूँ आप बहुत टाइम पर ऐसे आप यहाँ पर हो, तो आप पहले यहाँ आए, इसके पहले आप कहाँ थे? मैं इससे पहले मैं जब 1996 में आ गया था सर, 96 में मैं जॉब लगा था सीएम स्टाफ के अंदर, डॉक्टर मयूर भाई देसाई उनके बंगले में मैं रसोई का काम करता था. 18 साल सर्विस किया सर. ओके, रसोई का. मैं एक्चुअली इंटरनेशनल शेफ हूँ सर. और फिर आपको ये बॉम्बे वड़ा पाव मिसल पाव इसका आइडिया कहाँ से आया? एक्चुअली मैं बचपन से मेरे पापा मुझे लेके जाते थे बैलगाड़ी में, उसमें लेके जाते थे बाजार में, तो मैं मिसल खाने का बहुत शौक था मुझे बचपन में. 9 साल 10 साल का था जब था मैं, 7वीं 8वीं पढ़ता था, तब से मैं मिसल खाने का बहुत शौकीन था और वड़ा पाव खाने का बहुत शौकीन था. तब मुझे वड़ा पाव 50 पैसा में मिलता था और मिसल 2 रुपये में मिलता था सर. मैं अहमदाबाद के अंदर आया, मैं बोला ये चीज़ किधर मिलते नहीं, अहमदाबाद में नहीं मिलती, तो मैंने लारी कर दिया, मिसल की एक लारी कर दिया. रिवेरा फास्ट फूड के अगर प्रहलाद नगर गार्डन है ना, उधर एक लारी कर दिया रिद्धि सिद्धि मुंबई मिसल पाव करके. और एक आपका जो नाम है रिद्धि सिद्धि वड़ा पाव करके, तो ये रिद्धि सिद्धि नाम का जो रीज़न है वो क्या है, कारण क्या है, आपने ये नाम कैसे रखा? कारण ऐसे सर, हम जब मैंने लारी खोलने का जो सोच रहा था ना सब, तो उसमें मेरे वाइफ को मैंने पूछा, तो मेरी वाइफ रिद्धि सिद्धि को बहुत अने बहुत अने बहुत ही मानती है, तो फिर रिद्धि सिद्धि नाम रखने का ठीक है. और रिद्धि सिद्धि जो नाम है आपकी वाइफ की वजह से? वाइफ का वजह से सर. आपकी वाइफ का योगदान कितना है आपकी? बहुत बहुत सपोर्ट है मेरे वाइफ का, तो मिनिमम 60-70% मेरा वाइफ का है, 40% मेरा ही है. सही है, मतलब आपकी जो अर्धांगिनी जिसको बोलते हैं उसने आपको बहुत सपोर्ट किया? यस, बहुत सपोर्ट किया है सर, बहुत सपोर्ट किया सर. बहुत बहुत धन्यवाद. मित्रों आवाज बहुत सारा सारा अहमदाबाद ना स्ट्रीट फूड ना वीडियोस हूँ तुम्हारी साथे शेयर करीस. मित्रों मारी चैनल ने सब्सक्राइब कर लो, जेथी करीने तमने दर बुधवार ना एक सारी एवी वीडियो स्ट्रीट फूड नी मळशे, અને તમે ત્યાં જઈને જરૂર ચોક્કસથી ટ્રાય કરજો, તમને બહુ સારો એવો અનુભવ થશે. અને સ્ટ્રીટ ફૂડ એક એવી વસ્તુ છે જે સારી ક્વોલિટીનું આપણે ખાઈએ તો જ આપણને મજા આવશે, બાકી નહીં આવે. સારી ક્વોલિટી અને સારો ટેસ્ટ આપતા એવા જ સ્ટ્રીટ ફૂડ હું તમારી સાથે શેર કરીશ, એટલા માટે તમે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લો. અને મારી આ વિડીયો તમે અહીં સુધી જોઈ હોય તો લાઈક પણ કરી દેજો.